બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા ભગવાન સોમનાથના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવું એ તો એક લાહવો છે અને સોમનાથમાં બારે માસ યજમાનો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન લોકો માટે થતું રહેતું હોય છે પરંતુ હાલ કોરોનાની મહામારી વચ્ચે અને સરકારની ગાઈડલાઇન મુજબ સોમનાથ મંદિરમાં દર્શન ગેસ્ટ હાઉસ સહિતના ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે લંડનના એક યજમાન દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ અને ગીર સોમનાથ મીડિયા સેન્ટરના સહયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાનું રસપાન માત્ર યજમાન અને આયોજક પરિવાર જ કરી શકે અને તે પણ માસ્ક સેનિટાઇઝ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કરવામાં આવી રહ્યું છે તેમજ આજના આધુનિક યુગ પ્રમાણે સમગ્ર વિશ્વ આ કથાનું ઘર બેઠા રસપાન કરી શકે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ સહિતથી કરવામાં આવશે દ્વારકાના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા ગુજરાતી ફિલ્મ નિર્માતા હેમાલી શેજપાલ સહિત વેરાવળ સોમનાથના પત્રકારોએ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અત્યારે એવો કપરો આવ્યો છે કોરોનાની મહામારી એણે આખા વિશ્વને ભરડામાં પણ એમાં ભારતમાં સફળ નેતૃત્વ અને તમારા બધાની સહાયથી પ્રજાની જાગૃતિથી આપણે ઘણું એને માત કરી શક્યા છીએ તો આ પ્રસંગે અહીંયા સોમનાથ દાદાનું તો એવું છે તીર્થક્ષેત્રનું બધું એવું છે કે જ્યાં જ્યાં જે દેવતા બિરાજે છે ત્યાં ત્યાં કોરોના પગ મૂકી શક્યો નથી બહુ મૂકી શક્યો નથી અને એને કારણે અમે અહીંયા વિચાર્યું તો અમારા મિત્રોએ દીપકભાઈ કક્કડ બધાએ વિચાર્યું કે આપણે ફક્ત યજમાન પરિવાર પૂરતું અને માસ્ક રાખીને માસ્ક સ્પેશિયલ બનાવે છે જો આ તમામ શ્રોતા માસ્ક ધારણ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સરકારશ્રીના બધા આદેશોનું પાલન કરી અને આ એક કથાનું આયોજન થયું કારણ કે લોકોનો ભાવ એવો હતો યજમાન પરિવારનો ભાવ એવો હતો કે મીડિયા દ્વારા પણ લોકો પોતાના ઘરે બેસી અને સત્સંગ વાગોળે ભગવાનને યાદ કરે અને પોતપોતાના ધર્મમાં પોતપોતા શ્રદ્ધા વધે સનાતન સંસ્કૃતિની રક્ષા માટે આ અનિવાર્ય છે અને માણસના મનને પ્રસન્ન રાખવા માટે ધર્મ અનિવાર્ય છે જ્યારે જે સમય આવે ત્યારે લોકોએ સાવધાનીથી તે સમય પસાર કરવો જોઈએ હાલના કોરોનાની કપરી મહામારીએ વિશ્વને ભરડામાં લીધો છે પરંતુ હાલની સરકારની સફળ નેતૃત્વ અને પ્રજાની જાગૃતિથી આપણને સફળતા મળી છે માતે જ સોમનાથના સાનિધ્યમાં માત્ર યજમાન પરિવારને જ કથાનું શ્રવણ કરાવવામાં આવ્યું હતું કોરોનાનો કપરો કાઢશે આપણે સૌ ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે પણ કહેવાય કે જેમની પાસે ભગવત સ્મરણનું સુરક્ષા કવચ હોય તો પછી કોઈ ચિંતા ના નડે તો એવો જ એક પ્રયત્ન અને એટલા માટે જ ખાસ મુંબઈથી મને અહીંયા આવવાનું થયું મને હાલમાં જ નારી રત્નો એવોર્ડ મળ્યો આપ સૌની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળી ખૂબ સારું લાગ્યું અને જોડાણ હંમેશાથી આપણા વૈષ્ણવોને ફીલ થતો જ હોય અને કહેવાય ને કે મહેકતા ફૂલો તણા કોઈ ક્યારે છો તમે વહેતા નીર કરતાં પણ ન્યારા છો તમે આથી બહુ વધુ કહું તો શું કહું કે ગુજરાતવાસીઓ અમને ખૂબ પ્યારા છો તમે એટલે ક્યારે પણ ગુજરાતથી સોમનાથથી દ્વારિકાથી આમંત્રણ આવે ને એમાં પણ આવો અવસર હોય ત્યારે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનતી હોઉં છું કારણ કે ભગવદ્ કથામાં અને લાસ્ટ યર મને યાદ છે કે દ્વારકેશલાલ બાવાશ્રી વ્યાસપીઠ પર બિરાજમાન હતા અને એક અદભુત કથાનું સંચાલન અને આખું કન્સેપ્ટ શો મેં રજૂ કરેલો સાતે દિવસ અને આ વખતે પણ આ વર્ષે પણ બે હજાર એકવીસમાં પણ આ અવસર મળ્યો જે મારી માટે પણ ખૂબ જ સરપ્રાઇઝની વાત હતી પણ એ સાથે બહુ વધારે ખુશીની વાત હતી કે બધા વૈષ્ણવો સાથે સૌ સાથે સત્સંગનો અવસર મળશે તો બસ એટલું જ કહેવાનું કે રોજ સવારે સાડા નવથી એક લાઈવ જોવાનું ચૂકતા બધા પત્રકારોનો દીપકભાઈ કક્કડનો ખાસ ખાસ આભાર માનું છું જેમના પાસે ભગવત સ્મરણ હોય તેને કોઈ કાળ હળાવી શકતો નથી ઉદય થાય ત્યારે આપણે આંગણે આવો રૂડો અવસર આવે છે એવો અવસર એટલે ભગવાનનું નામ સ્મરણ ભાગવત કથા બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની સાનિધ્યમાં સમુદ્ર કિનારે તો અત્યારે એવો સુંદર મજાનો આ એક અવસર ચાલી રહ્યો છે અને એ પણ કોરોના મહામારી વચ્ચે મીડિયા દ્વારા સુંદર મજાનું આયોજન છે કે કદાચ કોરોના મહામારીમાં કદાચ આપ બહાર ન નીકળી શકો પણ આપના ઘરમાં પણ ટીવીના માધ્યમથી આપ આખી કથાનું શ્રવણ કરી શકો એવી સુંદર મજાની મીડિયાની એક વ્યવસ્થા છે જીવનનો ઉદય થાય ત્યારે ભાગવત સપ્તાહનો પ્રારંભ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થાય છે કોરોનાની મહામારીમાં પણ સોશિયલ મીડિયાથી થી અદભૂત વ્યવસ્થાથી આ કથાનું શ્રવણ લોકો કરી રહ્યા છે જે આવકારદાયક છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ